े शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ ચોવીસમું માચા ખાચરની સમજણ જોઈને બ્રહ્માનંદ સ્વામીએ એકાંતિક ભક્તોના નામ કહ્યા તેનું વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું મહામુક્ત મુનિવાર કે सभा भये हरिपास तारागण बिच चंद्र जूं शोभित अति महामुक्त मुनिवर के सभा भये हरिपास तारागण बिच चंद्रज्यू शोभित अति आकाश

એવી રીતે પુરુષોત્તમ નારાયણંદ્રજ શોભિત અતે શિરોમણી એવા મોટા મોટા દરબારો શ્રીહરિની પાસે બેઠા હતા તે બધા શ્રીહરિના અત્યંત લાડીલા થયા હતા દાદા એક એક શબ્દો વિચારવા જેવા છે હું કઉ છું ને આ ગ્રંથ ખાલી વાંચવાનો નથી ખાલી સાંભળવાનો નથી સમજવાનો છે મોટા મોટા હરિભક્તો હતા તે બધા શ્રીહરિના અત્યંત લાડીલા થયા હતા આ દુનિયામાં પુરુષને એમ થાય પત્ની મને પ્રેમથી બોલાવે હું પત્નીનો પ્રિય બનું પત્નીને એમ થાય હું પતિની પ્રિયા બનું પુત્રને એમ થાય પિતાને હું સૌથી વાલો બનું પિતાને એમ થાય મારા ચાર દીકરા મને જોતાની સાથે દોડી મારા ખોળામાં બેસી અને મને ગળે ચોટી જાય આ જગતના જીવોને વાલા થવાનું તાન બધાના હૃદયમાં છે હાથ મૂકીને પૂછીએ આપણને ઈચ્છા ક્યારે થાય છે આ પીવળા ઘનશ્યામ મહારાજ ને વાલા થવું છે થાય છે આપણા પૂજ્ય ગુરુદેવ

મેરે તો ગિરધર ગોપાલ તાન થયું હે પ્રભુ પ્રેમાનંદ સ્વામીના એક એક પદોમાં પ્રાર્થના જુઓ તમે સ્વામીના એ શબ્દો છે ઘણા પણ તમો અમારે એ પ્રેમ સખી વિનંતી કરે છે એ રાખો અમારે તે કરે હો ગુના કરીને માફ બહુ સમજવા જેવો વિષય છે એવાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે ભગવાન સાથે સગપણ જેને કર્યું હોય ને એના મનમાં વિચાર આવે સ્ત્રીને એમ થાય છે મારો ધણી મને પ્રેમથી બોલાવે પતિને એમ થાય છે મારી પત્ની પ્રેમથી મારી સામે જુએ વાતો કરે બાપને દીકરા માટે દીકરાને બાપ માટે ભાઈને ભાઈ સાથે ભાઈને બેન સાથે આ દુનિયાના કાચા સૂતરના તાતના જેવા સંબંધ હોવા છતાં ત્યાં પ્રેમની ગાંઠો માણસ મારે જ જાય છે મારે જ જાય છે મારે જ જાય છે જે નાતો ક્યારેય તૂટતો નથી જે સંબંધ ક્યારેય સુકાતો નથી એવો હરિવરનો સાચો સંબંધ રે સગપણ વરનું સાચું અમારા જેવા બધા ભક્તો છે ને હે ભીખુ દાદા અમારા દાદા તો ગુરુજી કહેતા હતા ને ગાળ દાદાના તલકવા મળ્યા છે

પણ દાદાને હવે મંદિરમાં મહારાજ સાથે ગમી ગયું છે ને સવારથી સાંજ સુધી સેવા કરે ભજન કરે મંદિરમાં સુઈ જવાનું મંદિરમાં આરામ કરવાનું ચાર મહિના ધારણાપારણા ચાલુ કર્યા લો સુકામ મહારાજને વાલા થવા ગુરુજીને વાલા થવા હસ્મુ ભગત એક મહિનો રજા પાડીને આવી ગયા સુકામ મહારાજને વાલા થવા આપણને ઈચ્છા થવી જોઈએ બસ હવે તો મહારાજને ગમે એવું જીવન જીવવું છે આજે સંકલ્પ કરીએ કે મહારાજને ને ગુરુજીને જે વસ્તુ નથી ગમતી એ જીવનમાં કાયમ માટે છોડી દેવી છે આનુકુલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વર્જનમ વાલ્મિકી રામાયણમાં શરણાગતિ પ્રપત્તિનો આપણા શાસ્ત્રો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિષય આપણે ભગવાનને આશ્રિત છીએ અંગ્રેજીમાં બોલીએ ને વી આર ફોલોઅર્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ બોલવું જુદી વાત છે પણ શાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે ભગવાનના આશ્રિત થઈએ ને ત્યારે પહેલી વાત ભગવાનને ગમે એમ મજ કરવું છે ગુરુજીને ગમે એમ મજ કરવું છે એના કરતા બીજું સ્ટેપ એમને નથી ગમતું એ નથી જ કરવું ત્યારે વાલા થઈએ આપણે ત્યારે ભગવાનને ગમે એવા આપણે થઈએ કેવી સરસ વાત છે એટલો સરસ પ્રસંગ આવે છે આખો પ્રસંગ શ્રીજી મહારાજ ને અત્યંત વાલા હરિભક્ત ભૂમિકા તરીકે મેં બાંધી દીધી શ્રીહરિએ દરબારો ને પૂછ્યું બોલો જમવાની સિંહ ઈચ્છા છે ભાઈ આ તો વાલા હોય ત્યાં જ આ પ્રશ્ન આવે ને એક ભાઈ અમે આફ્રિકામાં હતા સાંજે નવ વાગે પોઢે પ્રભુ પૂરું થયું મને કે સ્વામી બહાર આવો મારે મળવું છે મંદિરની બહાર હજી તો મેં પહોંચીએ એ પેલા તેને રડવાનું ચાલુ કર્યું એવું રડે એવું રડે એવું રડે સ્વામી મારી પત્ની જતી રહી છે કઈક પ્રાર્થના કરો મેં કીધું સુખી થયા ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશો શ્રી ગોપાળ આવું સરસ મંદિર છે થોડા દિવસ રોકાવ મંદિરમાં શાંતિ થશે પણ એને પત્ની ગઈ એના કરતા મોટું દુઃખ શું હતું સ્વામી ચાર દિવસ થયા હજી મને ફોન નથી કર્યો બોલો તને ફોન કરવો હોય તો જાય ખરીએ આકલી તો અક્કલ હોવી જોઈએ ચાર દિવસ થયા મને ફોન નથી કર્યો સ્વામી હું કેમ જીવીશ ત્યારે આપણને એમ થાય જગતના કાચા સૂતરના તાતણા જેવા સંબંધોમાં કેવી જીવની આસક્તિ થઈ છે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એ હથે વાળો મે કે ધોરે હા ગુરુજીએ વાત પતિને પત્નીમાં હેત હોય પત્ની ને પતિમાં હેત હોય તો જ સંસારનું ચક્ર સારું ચાલે પણ હેત ધર્મમય રાખો હેત ભગવાનને માધ્યમ કરી રાખો તો તમારો સંસાર પણ સત્સંગમય બની જશે પવિત્ર બની જશે ભગવાનને છોડીને નહીં ધર્મને છોડીને નહીં આસક્તિ વાળું જીવન જે જીવે છે ને એ આ લોકમાં ડૂબે છે ડૂબે છે ને ડૂબે છે માખી ભૂખી થાય એક પ્રાકૃતિક ઘટના છે ઈઝ એ મેટર ઓફ નેચર અનએવોઇડેબલ સિચ્યુએશન છે ભૂખ લાગવી એ પ્રકૃતિ છે નેચર છે નો વન કેન એવોઈડ ઇટ પણ ભૂખી થયેલી માખી સાકરના ગાંગડા ઉપર બેસે ને તો વાંધો નથી પણ ભૂખી થયેલી માખી મધ ઉપર બેસે ને તો મોટી મુસીબત થાય છે સમજો છો ને તમે કે નહીં પૈસા મેળવવા પ્રકૃતિ છે એના વગર સંસારનું ચક્ર નથી ચાલવાનું પણ નીતિથી મેળવવું એ જુદી વાત છે અને ગમે તે રીતે પણ પૈસો મળવો જોઈએ પાપ કરીને અનિતિ કરીને અધર્મ કરીને આ જુદી વાત છે સમજો છો ને તમે આટલું જ કરવાનું છે સંસારના ચક્રમાં પડવું જુદી વસ્તુ છે પણ માતા પિતા ના પાડતા હોય સંબંધી ના પાડતા હોય પાત્ર કુપાત્ર યોગ્યતા અયોગ્યતા ધર્મ અધર્મ કશું જોયા વિના કાળું ધોળું ગમે તે બસ રૂચિ સ્વભાવ મળ્યો છે રૂચિ મળી છે અને આ ચક્ર લાંબુ ભગવાનને ભગવાનના મોટા પુરુષને વચ્ચે રાખો પછી તમે સંસારમાં પણ સુખ સુખ અને સુખ અનુભવશો ભગવાનને અત્યંત વાલા ભક્તો છે મહારાજે સામેથી પૂછ્યું ભક્તો શું જમવાની ઈચ્છા છે બોલો એકવાર શ્રીજી મહારાજ છે ને ધોલેરા જતા હતા સુરત થી નીકળ્યા છે ધોલેરા જાય છે સંપ્રદાયની સત્ય ઘટના દરબારો સાથે તો મહારાજ બ્રહ્મજ્ઞાનની બીજી શું વાતો કરે અને કદાચ બહુ કરે તો દરબારો સમજે પણ કેટલું એમાં એટલે એની સાથે તો થોડી રમૂજની વાતો કરે થોડી ભોજન વગેરેની વાતો કરે દરબારો રાજી થાય એમાં રસ્તામાં મહારાજે બધા દરબારોને પૂછ્યું દરબારો સુરત થી નીકળ્યા છીએ ધોલેરાનો પંથ રસ્તો ઘણો લાંબો છે તો આપણે ધોલેરા પહોંચીશું તમારે જમવાની શું ઈચ્છા છે સુરાખાચર કે મહારાજ ખાલી પૂછો છો કે પછી એમને જમાડવાના છો મહારાજ કે સુરાખાચર તમે કયો તો મેં કંઈક પ્લાન કરીએ એમ વિચારીએ સુરાખાચરે કીધું મહારાજ માલ ખવરાવજો પણ માર ના ખવરાવતા કરશો એ આ જમાડશો ત્યાં સુરાખાચર બોલ્યા મહારાજ આ સુરતના પ્રેમી ભક્તોએ દૂધપાક ને માલપુડા ને ગળ્યું ગળ્યું ખવરાઈને મોઢું ભાંગી નાખ્યું છે હવે તો તીખું મળે ને પુડલા મળે કઈ તીખું મળે તો સારું મહારાજ કે બાજુવાળાને તો પૂછો બાજુવાળા કે મહારાજ પુડલામાં શું ભજીયા હોય ને તો બહુ સરસ મહારાજની સાથેના દરબારોએ બધાએ જુદા જુદા સંકલ્પ કર્યા કોઈ પુડલાનો સંકલ્પ કોઈ મેથીના ભજીયાનો સંકલ્પ બરાબર કોઈ ખીચડીનો સંકલ્પ બધા દરબારોએ જુદા જુદા સંકલ્પ કર્યા આમ રમૂજ કરતા કરતા એવું કહેવાય છે એક દરબાર મહારાજ માખણના ભજીયા ખાવા મળે ને તો મજા પડે મહારાજ કે અમે ખાધા નથી મહારાજ પણ તો આમ બધા રમૂજ કરતા કરતા નીકળ્યા છે ઘણો કપાઈ ગયો આ બાજુ આવ્યા છે અને કહેવાય છે ધોલેરાને મહામુક્ત અજુબા બહુ સ્થિતિવાળા હતા અજુબા ને ફૂલીબા સમાધિવાળા હતા દિવ્ય દ્રષ્ટિથી મહારાજ ક્યાં છે મહારાજ શું વાતો કરે છે મહારાજ અને હરિભક્તોના મનમાં શું સંકલ્પ છે આટલી વસ્તુ જાણી શકે આવી સ્થિતિને પામેલા સ્ત્રી ભક્તો હતા આ કોઈ કલ્પનાની વાતો નથી કરતો હરીશભાઈ શ્રીજી મહારાજ કેમ સર્વોપરી છે ને આ બધું જાણીએ છીએ ને મહાભારતમાં ભગવાન કૃષ્ણના સમયમાં ભગવાન વ્યાસની કૃપાથી એક પાત્ર એવું હતું સંજય મહાભારતમાં એક જ એવું પાત્ર હતું કે જે એક જગ્યાએ બેસીને અનેક જગ્યાની વાતો જાણી શકે સાંભળી શકે ને જોઈ શકે એક જ પાત્ર એવું હતું તો પણ એ સંજયનો મહિમા ભગવાન વ્યાસનો મહિમા ભગવાન કૃષ્ણનો મહિમા અમર થઈ ગયો અને ભગવાન સ્વામિનારાયણના ત્યાં ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં એક નહીં બે નહીં હજારો હજારો સંજય કરતા ઊંચી સ્થિતિવાળા હતા સંજે કોઈના મનના સંકલ્પને નહોતો જાણી શકતો જાણી શકતો હતો અજુબાને ફૂલી એવી સ્થિતિ વાળા સ્ત્રી ભક્તો હતા ઘરમાં બેઠા બેઠા શ્રીજી મહારાજ ક્યાં બેઠા છે શું વાતો કરે છે આવા તો એક બે નહીં મહારાજના સમયમાં એવા હજારો સ્ત્રી ભક્તો હતા પ્રેમ સમાધિ કરીને શ્રીજી મહારાજને અખંડ નિહાળતા પ્રેમ સમાધિ કરીને શ્રીજી મહારાજમાં અખંડ વૃત્તિ જોડીને ફરતા હતા મહારાજ ક્યાં બેઠા છે શું ચરિત્ર કરે છે શું વાતો કરે છે અજુબાને ફૂલી બા દિવ્ય રૂપે જાણી ગયા છે જે જે ભક્તોએ સંકલ્પ કર્યા હતા મહારાજને કીધું પણ નહોતું એ બધા ભક્તોની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના થાળ વગેરે તૈયાર રાખ્યું છે થાકીને મહારાજ પધાર્યા છે તુરંત હું શ્રીમાં પંક્તિ થઈ પૂંજાભાઈ દરબારે બહુ સ્વાગત કર્યું છે મહારાજને બધા જમવા બેસી ગયા અને આ દરબારો પણ બેઠા છે અને મોટો થાળ ભરી અજુબાને ફૂલીબા છે મહારાજને પીરસી પછી હરિભક્તોને પીરસવા નીકળ્યા સુરા પુડલાનો સંકલ્પ કર્યો પુડલા મૂક્યા સોમલા ખાચરે ભજીયાનો સંકલ્પ કર્યો ભજીયા મૂક્યા કોઈ માખણના ભજીયા માખણના જે જેનો સંકલ્પ હતો તે તે વસ્તુ તે ભક્તોને પીરસી એક ભક્તોને એટલું બધું કુતુહલ થયું એટલું બધું કે મહારાજ તમે તો આજ શું કૃપા કરી અને આવી પ્રાપ્તિમાં કૃપા આપને વધારે દેખાય હા પાછી જમીને બધા ઉભા થયા અને મહારાજને કહેવા કે મહારાજ આટલી બધી જુદી જુદી વસ્તુઓ બનાવી ક્યારે ખબર ક્યારે પડી કીધું કોને આ કઈ સમજાણું નહીં ત્યારે મહારાજ હસતા હસતા બોલ્યા દરબારો તમે અમારી જોડે રો છો તમે અમારી જોડે રો છો પણ મહિમા અમારી પ્રસાદી જ સમજી શક્યા છો અમારો જેવો જોયો મહિમા તમે નથી સમજી શક્યા સાંભળજો પણ આ અજુબા ફૂલી બા સ્ત્રી ભક્તો છે અમારી જોડે નથી રહી શકતા તમારી જેમ અમારી જોડે ફરી નથી શકતા સ્ત્રીનો દેહ છે ધર્મની મર્યાદા છે પણ તેમ છતાં આત્માથી અમારી સાથે જોડાયા છે અને પરિણામે ભગવાનમાં જેવા ગુણ છે એવા ગુણ આ સ્ત્રી ભક્તોમાં આવ્યા છે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી આપણા શાસ્ત્રો એમ કહે છે ભગવાનને યથાર્થ જીવ જાણે છે ભગવાનમાં યથાર્થ જીવ જ્યારે જોડાય છે ત્યારે ભગવાન જેવું ઐશ્વર્ય ભગવાન જેવા ગુણ એ જીવને વિશે પણ આવે છે આ બંને બેનો ત્રિકાળદર્શી બની છે અંતરયામી બની છે જીવ પ્રાણી માત્રના સંકલ્પ વિકલ્પને જાણનારી બની છે અને એના પ્રતાપે આપણે રસ્તામાં શું વાતો કરી શું વિચાર્યું શું સંકલ્પ કર્યા એ પણ એમને ખબર પડી ગઈ અને એટલા માટે બંને બધી તૈયારી કરી દીધી છે આવી રીતે પોતાને વાલા ભક્તો હોય ને એને લાડ લડાવતા ગુણાતાનંદ સ્વામી એમ કહે આપણને એમ છે કે આપણને ભગવાનમાં હેત છે મોટા પુરુષમાં હેત છે પણ એના કરતા અનંત હેત મહારાજને મોટા પુરુષને આપણામાં છે હમણાં ગુરુજી પધાર્યા ગુરુજીને હરિભક્તોનો સંતોનો કેટલો મહિમા સંતો હરિભક્તોમાં કેટલો દિવ્ય ભાવ એના મેં થોડા ઘણા દાખલાઓ જોયા આપણું હૃદય હચમચી જાય આપણને થાય આપણને કેવા મોટા સદગુરુ મળ્યા હાલતું ચાલતું અક્ષર ધામ મેળવ્યું વાલા ભક્તો આપણે ભાગ્યશાળી છીએ બસ આવા મોટા પુરુષને રોજ રોજ સંભાળીએ આવા આવા મોટા મોટા પુરુષને વિચારીએ પુરુષની ક્રિયાને જોયા જ કરીએ ને ત્યારે આપણને પણ ધીરે ધીરે મહારાજનો મોટા પુરુષનો સંતોનો અને ભક્તોનો મહિમા સમજાય અને મહિમા જ્યારે સમજાય છે ને ત્યારે જ સત્સંગની શરૂઆત થાય છે મહિમા વિનાના કોઈ પણ સાધન કામ લાગતા દરબારો અત્યંત લાડીલા છે ત્યારે બે હરિભક્તોને ત્યારે દરબારો બોલ્યા તો હા હસવા લાગ્યા એટલે કઈ વાંધો નહીં તમારે જે જમવું છે અમે જમાડીશું દેશ કાલ બિચારી रसोई ते करत ब्रह्मचारी हरि की मर्जी जी न लोपत लेसा दुखावे त्यू करत न सा देश काल ही ते से बिचारी रसोई करना केवा हो જે ઘરમાં જે કોઈ રસોઈ કરતા હોય તે ખાલી જગ્યા પૂરી લેજો અમેરિકામાં બેનો શ્રીહરિએ જયારે હરિભક્તોને પૂછ્યું ત્યારે બે હરિભક્તોના મનની ઈચ્છા જાણીને વર્ણીને કહ્યું અને વર્ણી પણ કેવા હતા વર્ણી કેવી રીતે સેવા કરતા વર્ણી કેવી રીતે રસોઈ બનાવતા દેશ કાળ અને વસ્તુ સ્થિતિ વગેરે વિચારીને વિચારી ને રસોઈ બનાવતા આટલો વિચાર આપણે રાખવો પડે ગયા હોય બિચારા દુબળી ભટ્ટ માલપુડા થવા દો માલપુડા પ્રતાપ કાલી રોટી ધોલી દાલ પછી શું કરે બાવાજીના પગરખા વેચીને સીધું લાવવું પડે બાપાને દેશ કાળ એને વિચારીને રસોઈ કરતા પાછી શ્રીહરિની ઈચ્છાને લેસ માત્ર પણ લોપતા નહીં મહારાજની મરજી પણ જાણી જતા અને હજી વાત સાંભળો કોઈને દુઃખ થાય કે થાય એવું ક્યારેય કરતા નહીં જેને જેવું સાનુકૂળ હોય એવી રીતે વરણી બનાવતા અને જમાડતા વરણીએ શ્રીહરિને માટે રસોઈમાં જોઈ તપાસીને સુંદર મગની ખીચડી બનાવી જાણી ગયા રુચિ તેમાં હળદર નાખી

સોહામણા લાગતા હતા છાતી ઉપર મોતીનો હાર પહેર્યો હતો મહારાજની મૂર્તિના આપણે દર્શન કરીએ આપણા પીવડા મહારાજે પણ આજે ખબર છે ને ખુલ્લી છાતી ઉપર કેવા સરસ મજાના હાર પહેર્યા હતા તેનો ઝગમગ ઝગમગ કરતો અપાર ચળકાટ સુંદર લાગતો હતો આપણા પીવડા મહારાજ પણ એવા શોભે ક્યારેક એમ થાય ઘરેણા વધારે સારા છે કે મહારાજનું મુખારવિંદ વધારે સારું છે આવું લાગે જોયું છે ને તમે ક્યારેક મહારાજના વાઘા અને મહારાજનું મુખારવિંદ કોમ્પિટિશન થાય હમણાં પાટોત્સવ હતો અને પાટોત્સવના દિવસે લાલ વેલવેટના વાઘા અને ગુલાબી મહારાજના ગોરા ગોરા ગાલ જોયા હતા ને અને સોનાના ઘરેણા ભાઈ ત્રિપાખીઓ જંગ જેમ હતો મહારાજની મૂર્તિ એટલી અદભુત શોભે છે સુશોભિત નંગ જડિત બાજુબંધ ભૂજાઓ ઉપર શોભતા હતા નંગ જડાવું કડા બંને હાથના કાંડામાં શોભતા હતા કમર ઉપર નંગ જડિત સોનાના કંદોરાની શોભા ઘણી જ દીપતી હતી પાટોત્સવના દર્શનમાં સોનાનો કંદોરો જેને દર્શન કર્યા હોય ને એટલી સરસ ડિઝાઇનનો એક કંદોરો સોનાનો ગુરુજી બનાવ્યો છે આમ કેડ ઉપર સોપેરો ઘનશ્યા મારા જે આમ તો ઘનશ્યામ ની કમર પણ એવી છે શાસ્ત્રોમાં લખ્યું સારામાં સારી કમર સિંહની સિંહ જેવી કોઈની સારી એકદમ લચકીલી એકદમ નમણી એકદમ નાજુક કમર કોઈની ન હોય આવી સરસ મજાની કમર સિંહની હ ગમે ત્યાંથી ઝૂકી શકે તમે જોયું ને સિંહ ચાલતો હોય તો જોયું છે ને તમે આજે તો ખાઈ ખાઈ લોકોની કમર બહાર એટલી બધી નીકળી ગઈ હોય ને કોથળો ભર્યો હોય ને ગુણ ભરી હોય ને એવું એવું લાગે સિંહની કમર આપણા નિષ્કામાનંદ સ્વામી નામના સંસ્કૃતના બહુ સારા કવિ વિદ્વાન સંત એને એટલું સરસ લખ્યું હરી મદ હરતનું મંજુલ કટ્યા સિંહની કમરના અભિમાન ને પણ હરી લે આટલી કોમળ મંજૂલ ભગવાન શ્રીહરિની કટી એટલે કમર હતી ઉપમા હતી આપણા મહારાજની કમર પણ એવી સરસ મજાની ને કંદોરો પણ એવો જોરદાર મહારાજે પહેર્યો હતો આ તો જાજા શણગાર હતા એટલે બાકી ખાલી કંદોરો જોઈ લઈને તો એ બેડો પાર થઈ જાય અને મહારાજના દર્શન આપણે ફેસબુક ઉપર મૂકીએ છીએ કેટલા ભક્તોના કેટલા બધા ભક્તોના પાટોત્સવના દર્શન વિશે તો તમે જુઓ ને પાંચસો સાતસો સાતસો હરિભક્તોના ફીડબેક આવ્યા છે ક્યારેક ક્યારેક આપણને એમ થાય ગુરુજી કહે છે ને વિજ્ઞાનને પણ ધન્યવાદ આપવા જોઈએ ઘણા લોકોને ખબર જ નથી કે આ મૂર્તિ ક્યાંની છે લોયાધામ શું છે કશું ખબર નથી પણ એક માણસ બીજાને શેર કરે બીજો ત્રીજાને શેર કરે ત્રીજો ચોથાને શેર કરે ચોથો પાંચમાને શેર કરે પણ આ મૂર્તિ મહારાજની એવી ચોટી ગઈ છે એવી ચોટી ગઈ છે એવી ચોટી ગઈ છે બસ વાલા ભક્તો અંધારામાં પણ અંધારામાં પણ ઊંઘતા ઊંઘતા પણ સાકરનો ગાંગડો મોઢામાં જાય ને તો ગળો જ લાગવાનો અને જાગતા જાગતા પણ અંજવાળામાં પણ ઝેર પીસે ને તો મરવાનો જ એન કેન પ્રકારે આપણે આ મૂર્તિ સુધી પહોંચીએ એન કેન પ્રકારે આ મૂર્તિ સુધી પહોંચાડનારા એવા મહાપુરુષ આપણને મળ્યા છે એના હૃદય સુધી આપણે પહોંચી જઈએ આટલું જ કરવું છે મહારાજની મૂર્તિની શોભાનું વર્ણન કરે છે ઉર પર પેરે મોતે અનહારા ઝગમગ જ્યોતે અપારા બાજુ બંધહી નંગ જડીતા ભુજહી ઉપર બંધ શોભેતા उरपर पेरे मोतियन पर जगमग ज्योति करत पारा नंग नग जा कड़ा कर करमे जो महा सोभेत सोव कटि मेखला सुवर्ण केरी, नंग जड़ेत सोभेत घनेरी કમર ઉપર સોનાની બનેલી નંગ જડી મેખલા કંદોરો એટલો સુંદર શોભતો હતો દર્શન કરે ને બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કમર કટારો વાંકડો મને અતિ પ્યારો લાગે એ કમર કટારો વાંકડો મને અતિ પ્યારો લાગે એમ મારે આગે એક એક અંગને આપણે ઉતારીએ અંતરમાં ધારીએ મહારાજની મૂર્તિનું ધ્યાન તો કરીએ છીએ માનસી પૂજા તો કરીએ છીએ થોડા હવે ઊંડા ઉતરીએ અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે આપણા ઇન્ડિયન કેલેન્ડર પ્રમાણે બાર મહિનામાં ભક્તિનો મહિનો જેને કહેવાય એ શ્રાવણ મહિનો છે ભક્તિનો મહિનો છે બાર મહિનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિનો સમય એટલે શ્રાવણ માસ એક એક મંદિરો ઉભરાતા હોય એક એક મંદિરમાં ભક્તિ યજ્ઞ ભક્તિ પર્વ ચાલતા હોય રાધાકૃષ્ણનું મંદિર હોય રામચંદ્રજીનું મંદિર હોય મહાદેવજીનું મંદિર હોય સ્વામિનારાયણ મંદિર હોય સવારના પોર માં કથાઓ થતી હોય ધૂનો થતી હોય જોયું છે ને તમે વાતાવરણ અમેરિકામાં ઓછું દેખાય પણ ઇન્ડિયામાં તો ગામડે ગામડે ગલીએ ગલીએ શ્રાવણ મહિનો આપણને દેખાય આવે શાસ્ત્રમાં ઘણી વસ્તુ સમજવા જેવી એટલા માટે વચ્ચે વચ્ચે લેતો જાઉં છું ખ્યાલ આવે આપણને આપણે ત્યાં શાસ્ત્રોમાં નવ પ્રકારની ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ નવ પ્રકારની ભક્તિ છે ભગવાન સુધી પહોંચવાના પગથિયા એટલે નવધા ભક્તિ ભગવાનમાં જેના દ્વારા હેત થાય ભગવાનમાં હેત કરવાનું માધ્યમ એટલે નવધા ભક્તિ ભગવાનને પગે લાગીએ ભગવાનની આગળ દાસ પણ આવે ભગવાનનું અર્ચન કરીએ ભગવાનનું પૂજન કરીએ ભગવાનના ચરણ દબાવીએ પણ આ નવધા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ છે શ્રવણ શ્રવણનો અર્થ થાય શ્રવણ એટલે કથા સાંભળવી ભગવાનની કથા શ્રવણ કરવી એનું નામ શ્રવણ અને સંસ્કૃત પ્રમાણે શ્રવણ ભક્તિનો જેમાં મહિમા છે એ મહિનાનું નામ શ્રાવણ માસ શ્રવણ ભક્તિનો જેમાં અત્યંત મહિમા છે એ મહિનાનું નામ શ્રાવણ પછી ભલે ભગવાનની સેવા પૂજા અર્ચન બધું જ થાય પણ તેમ છતાં આપણે જાણીએ છીએ જૂના રિવાજ પ્રમાણે હવે તો આ સમય બધો બદલાતો જાય છે પુષ્કળ પ્રમાણમાં હવે તો અમેરિકામાં દિવાળી ક્યારે જતી રહે ખબર નથી પડતી ઘણી વાર વાસ્તવિક શ્રાવણ મહિનામાં કથા પારાયણ ભગવાનની શ્રવણ કરીએ તમે બધા ભક્તો કથા સાંભળો છો નિયમથી સાંભળો છો ગુરુજીએ ચાર આજ્ઞાઓ વારંવાર આ પાટોત્સવમાં કરી છે લોયાધામ પરિવારના એકે એક હરિભક્તો રોજ કથા સાંભળે રોજ સાંભળે કદાચ સાંભળી ન શકે ટાઈમ જોબનો હોય બહાર ગયા હોય તો બીજે દિવસે સાંભળે યુટ્યુબ ચેનલ પરથી સાંભળે કારણ કે આ કથા વાર્તા છે ને એ જ આપણું જીવન છે આ કથા વાર્તા છે ને એનાથી આપણામાં રૂડા ગુણ આવશે આ કથા વાર્તા છે ને એનાથી આપણું મન નિર્વિષયી અને નિર્વિકારી બનશે આ કથા વાર્તા છે ને એના દ્વારા જ આપણો આત્મા બળિયો બનશે અને આ કથા વાર્તાથી બળિયો થયેલો આત્મા એ જ ભગવાનના માર્ગે ચાલવામાં સમર્થ બનશે કથા વાર્તા સાંભળીને બળિયો થયેલો આત્મા જ આ જગતના વિષય વૈભવ વિલાસ સામે લડી શકશે એટલા માટે કથા રોજ સાંભળો ગુરુજીની આજ્ઞા છે તમે બધા સાંભળો છો પણ થોડા આપણે આગળ વધીએ કથા સાંભળ્યા પછી વિચારો મંતવ્ય લખો પરિવારના ચાર માણસો ચર્ચા કરીએ તમારા સગા સંબંધી હોય એને પણ તમે આ કથા સાંભળવા માટે વાત કરો ક્યારેક ક્યારેક હમણાં ગુરુજીએ એ પાટોત્સવની કેટલી સરસ કથા કરી છે કેટલી સરસ એવા મોટા પુરુષની વાતોને જો આપણે વિચારીએ ને હૃદયમાં ધારીએ ને તો પણ આપણને એમ થાય એમાંથી બે શબ્દો પણ કોઈકના અંતરમાં ઉતરી જાય ને તો પણ કલ્યાણનો કોઈક બની જાય શ્રાવણ મહિનામાં કથા સાંભળવાનો વિશેષ મહિમા છે આ મહિનામાં જે કથા સાંભળે છે એના હૃદયમાં નવે નવ પ્રકારની ભગવાનની ભક્તિ દ્રઢ થાય છે એટલે કે એને ભગવાનમાં અત્યંત હેત થાય છે પ્રવિષ્ટ કરણ રંધ્રેનામ ભાવ સરોરોહમ શ્રીમદ ભાગવત એમ કહે છે ભગવાનને હૃદયમાં જવાનું દ્વાર કાન છે હૃદય સુધી ભગવાનને માધ્યમ આંખ નથી કાન કાન છે દ્વારા કથા સાંભળે અને ભગવાનના મહિમાને સમજે ત્યારે ત્યારેના અંતરમાં પુરુષોત્તમ નારાયણ નો પ્રવેશ થાય છે એટલે કથા નિયમથી સાંભળો બીજાને સંભળાવો હમણાં વિચરણમાં હતા આશીત ભગત ગુરુજી ચાર પાંચ વર્ષ પછી વિચરણમાં આવ્યા આ વખતે આટલું બધું વિચરણ ચાર પાંચ વર્ષમાં ગુરુજીએ કર્યું જ નથી અમેરિકામાં ખાસ પણ જે હરિભક્તોના અનુભવો ગુરુજીએ સાંભળ્યા હરિભક્તોના જીવન વિશે ગુરુજીએ જોયું એના ઘર પરિવાર વિશે જોયું સાંભળ્યું જાણ્યું ગુરુજી એટલા બધા રાજી થયા એટલા બધા રાજી થયા બધા હરિભક્તોને એક જ આજ્ઞા કરતા હતા કથા સાંભળજો પતિ પત્નીના પ્રોબ્લેમ વિશે ગુરુજી સાંભળતા હોય બધી ભલામણ કરે ટકોર કરે અને છેલ્લે ગુરુજી એટલું કહે તમે બંને જણા રોજ કથા સાંભળજો મહારાજ તમારા પ્રશ્નો ઉકેલી દેશે બાપ દીકરા વિશે ફરિયાદ કરતા હોય બધું સાંભળી ગુરુજી આશ્વાસન ધીરજ આપીને છેલ્લે વાત કરે કથા રોજ સાંભળજો મહારાજ તમને કોઈક સારો ઉપાય બતાવશે આ પ્રશ્નો ઉકેલી જશે મુક્તાનંદ સ્વામી વાતો કરતા અને બે હજાર માણસોના પ્રશ્નો ઉકેલાતા આપણે જાણીએ છીએ યોગેશ ભગત બ્રહ્મભટ્ટ મને વાત કરતા હતા આપણે જાણીએ છીએ ભગત બહુ સારા આપણા મુક્તરાજ છે કે સ્વામી અમે અમારા ઘરમાં ક્યારેક મૂંઝવણ હોય ક્યારેક પ્રશ્ન હોય અમે ચર્ચા કરીએ વિચારીએ અમને ઉકેલ ન મળે પણ સ્વામી એવા એક નહીં બે નહીં કેટલા દાખલા અમારી પાસે છે કે અમે કથા સાંભળવા બેસીએ ને અમારા એક્ઝેક્ટ પ્રશ્નનો જવાબ એ કથામાંથી અમને મળી રહી છે બીજાની વાત છોડો મારા પોતાના અનુભવની વાત કરું મારા પોતાના અનુભવની વાત કરું હું કથા કરું છું ખરો પણ મને કથા સાંભળવાનું પણ એક વ્યસન છે લગભગ કથા કંઈક ને કંઈક હું સાંભળતો એટલો આનંદ આવે ભગવાનના ચરિત્રો સાંભળવામાં કથા કરવા કરતા પણ સાંભળવું ને એનો મહિમા અત્યંત છે શ્રવણ ભક્તિનો મહિમા મોટો છે કીર્તન ભક્તિ નો પછી કથા કરવી એ કીર્તન ભક્તિ છે શ્રવણ ભક્તિ નથી પણ કહું છું ભગવાનની કથા સાંભળી પ્રશ્ન માત્ર ઉકેલી જાય ઉકેલાઈ જાય છે ભગવાનની મૂર્તિમાં ઓટોમેટિક હેત વધવા લાગે છે મહાપુરુષોનો મહિમા ઓટોમેટિક સમજાવા લાગે છે એટલે તમને બધાને મારી વિનંતી પ્રશ્ન વિનાનું ઘર દુખ વિનાનું ઘર કંઈક નાની મોટી તકરાર વિનાનું ઘર કોઈ નથી હોતું બોલવા જશો તો પ્રશ્ન એક હશે એના દસ થશે બોલવાથી પ્રશ્ન જો ઉકેલાઈ જતા હોત તો તમે બધા ઉકેલી નાખ્યા હોત અમારી સુધી આવ્યા જ ના હોત બોલવાથી નથી ઉકેલાતા ઘણીવાર બોલવાથી તો વધે છે એટલે કે ન બોલ્યા આમાં બોલવાથી મહેનત કરવાથી પ્રશ્ન ઉકેલવા માટે સાચી સમજણ જોઈએ અને આ શાસ્ત્રો આ ગ્રંથો આ ભગવાન શ્રીહરીના પ્રસંગો ભગવાન શ્રીહરીના મુખે પ્રગટ થયેલી બધી વાતો આપણને એવી દિવ્ય વાતો સમજાવે છે માટે કથા વાર્તા શાસ્ત્રોની જે કથા વાર્તા સારા સદ્ગુરુ સંતો જે કથા વાર્તા કરતા હોય એ જરૂર સાંભળીએ નિયમથી સાંભળીએ સાંભળીએ અને આપણા સગા સંબંધી હોય એને પણ આપણે સંભળાવવાનો આગ્રહ રાખીએ કેમ જો એ સાંભળશે એના ઘરમાં શાંતિ આવશે એના ઘરમાં સમૃદ્ધિ આવશે એના ઘરમાં સત્સંગ આવશે અને એ પણ અંતે અત્યંતી કલ્યાણનો અધિકારી બનશે કરવું જોઈએ આ આગ્રહ રાખો મહારાજની મૂર્તિને જ્યારે આપણે નિહાળીએ એ મૂર્તિને અંતરમાં ઉતારીએ માનસી પૂજા કરીએ મહારાજની મૂર્તિના જે જે અંગના આપણે દર્શન કર્યા હોય કેવું સુંદર વર્ણન ચાલે છે સોનાના ઝાંઝર બંને ચરણોમાં ઘણા સુંદર લાગતા હતા તેમાં રહેલી ઘોઘરીઓનો સોનાની ચરણોમાં પહેરીને શ્રીહરી ચટાક ચટાક અવાજ કરતા ચાલતા તેની શોભાનો કોઈ પાર ન હતો ધર્મકુમાર શ્રીહરી સોનાના બાજોટ ઉપર આવીને બેઠા વર્ણીએ ચોપ કરીને પીરસેલો થાળ લાવીને શ્રીહરીની સન્મુખ મૂક્યો થાળમાં ખીચડી પીરસી હતી બીજા એક પાત્રમાં ઘી હતું સરસ કઢી કરી હતી એક અલગ પાત્રમાં હતી અવિનાશી શ્રીહરી ખીચડીનો કોળિયો લઈને ઘીમાં બોળી જમતા અને તેની સાથે કઢીને પણ જમતા હતા જમતા જમતા વચ્ચે થોડું થોડું જળપાન કરીને ભક્તોના ચિત્તને ચોરતા હતા જ્યારે પ્યારા શ્રીહરી જમી રહ્યા ત્યારે ચડું કર્યું પછી સુંદર મુખવાસ લીધો ખાડની પ્રસાદી દરબારને આપી બીજા બધા દરબારો પણ માચા ખાચરને ઘેર જમવા માટે ગયા સહુ દરબારો દૂધ ભાત અને સાકર જમ્યા રાતે ઘણો સારો ઉત્સવ કર્યો સહુ સંતોએ ઝાંઝ અને મૃદંગ વગાડીને તે વખતે સારા કીર્તન ગાયા શ્રીહરિ રાતે પોઢી ગયા સંતો ધ્યાનમાં બેઠા ગામના બધા હરિભક્તો પોતપોતાને ઘેર ચાલ્યા ગયા જ્યારે રાત ચાર ઘડી બાકી રહી ત્યારે સંતોએ નારાયણ ધૂન શરૂ કરી હરિચરિત્રામૃત સાગરમાં અને સત્સંગી જીવનમાં વારંવાર ઘડી શબ્દ આવે અત્યારે આપણે શું કહીએ નવ વાગ્યા દસ વાગ્યા ત્યારે આજના જેવું ગણિત નહોતું ઘડી પ્રહર મુહૂર્ત એના ઉપર બધું ચાલતું હમણાં ગુરુજી હતા ગાડીમાં ગુરુજી શ્રીમદ સત્સંગ જીવનનો પાઠ કરતા અને ત્યારે ગુરુજી ઘડી આ બધું શું છે છે કેટલી સરસ મોટા પુરુષ એક ગ્રંથ વાંચે એમાં નાનામાં નાની વાત પણ કેટલી સરસ રીતે સમજે છે ને સમજાવે છે ઘડી એટલે શું મુહૂર્ત એટલે શું આ વખતના બ્રહ્મવિદ્યા માસિકમાં બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ પણ આના વિશે લોયાની લીલા છે એની અંદર બહુ સરસ લખ્યો છે એટલે આજે કહું આપણે શાસ્ત્રમાં વારંવાર વાંચીએ છીએ સાંભળીએ છીએ એક ઘડી એટલે શાસ્ત્ર પ્રમાણે ચોવીસ મિનિટ ચોવીસ મિનિટ મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ ચોઘડિયું એટલે નેવું મિનિટ અને પ્રહર એટલે એકસો ને મિનિટ સમજી ગયા તમે એટલા માટે સાઠ ઘડીનો દિવસ ગણાતો શ્રીમદ સત્સંગી જીવનમાં આપણા ધર્મગ્રંથોમાં વારંવાર આ શબ્દો સાંભળવા મળે વચનામૃતમાં આવે આઠે પ્રહર આનંદમાં રહેવું આઠે પ્રહર એટલે શું ચોવીસે કલાક એક પ્રહર એટલે એકસો ને મિનિટ ત્રણ કલાક આઠ પ્રહર એટલે કેટલા થયા ચોવીસ કલાક આ ગણિત છે શાસ્ત્રોનું ગણિત છે ઘડી એટલે ચોવીસ મિનિટ મુહૂર્ત દિવસના ત્રીસ પ્રકારના અલગ અલગ મુહૂર્ત છે બ્રાહ્મ મુહૂર્ત તમને ખબર છે ને સંતોને જાગવાનો સમય હરિભક્તોને જાગવાનો સમય પૂજા કરવાનો સમય બ્રાહ્મ મુહૂર્ત સવારનો અલગ અલગ નામ છે એવા ત્રીસ પ્રકારના અલગ અલગ મુહૂર્ત છે શાસ્ત્રમાં સાહીઠ અલગ અલગ ઘડી છે સોળ અલગ અલગ ચોઘડિયા છે અને આઠ અલગ અલગ પ્રહર છે આપણું મુહૂર્ત શાસ્ત્ર એટલે કે જ્યોતિષશાસ્ત્ર એટલું બધું ડિટેલમાં સૂક્ષ્મ છે કયા કામ માટે કેવા કેવા સમય માટે શું શું જરૂરી છે કયો સમય કયા કામ માટે કયું મુહૂર્ત બહુ વિચારણી છે આ બધી વસ્તુ રાત ચાર ઘડી જ્યારે બાકી હતી ત્યારે સંતોએ નારાયણ ધૂન શરૂ કરી એટલે વહેલી સવારે જેને બ્રાહ્મ મુહૂર્તનો સમય કહેવામાં આવે ત્યારે અને ધૂન સાંભળતાની સાથે શ્રીહરી તુરંત જાગ્યા શૌચવિધિ કરીને આવ્યા પછી તરત કર્યું ગરમ પાણી આપ્યું તેનાથી શુદ્ધિ કરી રૂમાલથી મુખ લૂછ્યું વર્ણીએ શરીર ઉપર સુગંધી તેલ લગાવીને મર્દન કર્યું કાળાભાઈ નામે એક વાણંદ હતા તે સેવામાં રહેતા હતા ચાર પાંચ દિવસ જાય એટલે શ્રીહરિની હજામત સારી રીતે કરતા હતા ઉત્તરાયણનો દિવસ આવ્યો એટલે શ્રીહરીએ અજામત કરાવી શ્રીહરીએ બાજોટ ઉપર એક ચકમો એટલે ગરમ ધાબળો પથરાવ્યો તે વખતે ઠંડી હતી તેથી એક ગરમ ધાબળો ઓઢી લીધો અડાયા છાણા મંગાવીને સગડી સળગાવી અતિશય નિપુણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પોતા પાસે આવીને બેઠા હતા હરિએ માચા ખાચરને અને વિરદાસ પટેલને બોલાવ્યા આજ મનમાં ઘણો ઉમંગ હતો તેથી બંનેને કહ્યું આજે ઉત્તરાયણનો દિવસ છે મહાન પુણ્યનો પર્વ કહેવાય છે જો ભોજન આવે તો મનની બધી અભિલાષાઓ પૂર્ણ થાય છે ઉત્તરાયણ આપણે હમણાં જે સમજતા જ્યોતિષ શાસ્ત્રનો વિષય થોડું આપણે એમાં ઊંડા જઈને સમજી લઈએ આપણે ત્યાં આખું કેલેન્ડર બહુ સમજવા જેવું છે ભારતીય કેલેન્ડર આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કેલેન્ડર આખી દુનિયા સ્વીકારે છે છે અત્યારે ત્યાં સુધીની વાત જેટલા ભૌતિક સંશોધનો થઈ રહ્યા છે આકાશમાં સેટેલાઇટ તરે છે ઉપગ્રહો તરે છે આ બધાની પાછળ જૂનામાં જૂનું મેથેમેટિક્સ જે ચાલી રહ્યું છે જે જર્મનીના સારામાં સારા વિદ્વાનો શોધી રહ્યા છે આ બધું મેથેમેટિક્સ સંસ્કૃતના ગ્રંથોમાંથી જ્યોતિષશાસ્ત્રના ગ્રંથોમાંથી જેમાં ખાસ કરીને વારાહી સંગીતા ભ્રુગ્વી સંગીતા ગ્રહલાઘવ સૂર્ય સિદ્ધાંત સૂર્ય સિદ્ધાંત અને ગ્રહલાઘવના પંડિતોને કેટલો મોટો પગાર આપવામાં આવે છે અત્યારે તમે તપાસ કરો તો ખ્યાલ આવે આખી પૃથ્વીમાં એના જાણકાર વિદ્વાનો નથી અત્યારે ત્યાં સુધી જયારે સાયન્સ પહોંચશે ત્યારે શું શું સંશોધનો કરશે તમે ક્યારેક લિસ્ટ વાંચો તો ખ્યાલ આવે આપણા જંગલમાં રહેતા ઘાસ ખાતા ખાતા હતા હતા ઝાડના પાંદ પણ છતાં એ ઋષિ મુનિઓ એવા એવા સંશોધનો કર્યા છે એવી બી દિવ્ય વાતો લખી છે કારણ કે ભગવાનની કૃપાથી લખનારા હતા દિવ્ય દ્રષ્ટિથી જોઈને લખનારા હતા અને આજનું વિજ્ઞાન આટલો બધો વિકાસ કરી રહ્યું છે પણ પાયામાં આપણા ધર્મગ્રંથો આપણા સંસ્કૃતના મૂળભૂત ગ્રંથો છે આપણે ત્યાં સાત દિવસ એક અઠવાડિયું અઠવાડિયાનો એક પક્ષ બે પક્ષનો એક મહિનો છ મહિનાનું એક અયન બે અયનનું એક વર્ષ આપણું કેલેન્ડર છે આખું સૂર્ય આપણા કેલેન્ડરમાં તો વર્ષો પહેલાનું સંશોધન છે બહુ વર્ષો જૂનું શું પૃથ્વીના બધું સૂર્યની આસપાસ ફરે છે બરાબર એટલે સૂર્યને કેન્દ્રમાં રાખી પૃથ્વી જ્યારે ફરે છે દક્ષિણ તરફ અર્ધ ગોળાકાર જયારે ફરે છે ત્યાં સુધી દક્ષિણાયન એટલે દક્ષિણમાં અયન એટલે ગતિ છે પણ દક્ષિણાયનની ગતિ બદલી જ્યારે ઉત્તર તરફ ગતિ કરે છે એટલે અર્ધ ગોળાકાર બીજો ભાગ જ્યારે પૃથ્વીનો શરૂ થાય છે ભ્રમણ કક્ષાનો એને ઉત્તરાયણ કહેવામાં આવે છે દક્ષિણાયન અત્યારે ચાલે છે ચાતુર્માસનો સમય કોઈ સારા કામ એમાં ન કરી શકો એટલે સમયમાં સારા સારા કામ મુહૂર્ત લગ્ન વગેરે ન બધું થાય ચાર મહિના ભજન થાય તપ થાય સેવા થાય પૂજન થાય અર્ચન થાય ચાર મહિના પૂરા થયા બરાબર કાર્તક માસ આવે થોડા દિવસ ઢોલ વગાડી લે બધા સમજો છો ને તમે પણ બરાબર તમે જાણો છો કે આ કાર્તક માસ પૂરો થાય ધનુર્માસ પૂરો થાય ને પછી બરાબર કયો ઉત્તરાયણ આવી જાય પછી બધા મુહૂર્ત પ્રતિષ્ઠાના મુહૂર્ત ઘરકામના મુહૂર્ત સારા બધા લગ્નના મુહૂર્ત બધા મુહૂર્ત ખુલી જાય ઉત્તરાયણનો સમય ભૌતિક કામ કરવાનો છે દક્ષિણાયણનો સમય ભજન કરવાનો છે આપણા શાસ્ત્ર પ્રમાણે ઉત્તરાયણનો સમય પુણ્યકાળ કહેવાય છે સારા કામ કરવાનો સમય અને એની પહેલી શરૂઆત પિતામાં ભીષ્મ મહાભારતમાં બાણની સૈયા ઉપર છ મહિના સુધી પડ્યા રહ્યા એટલા માટે દક્ષિણાયણમાં ખરાબ સમયમાં મારે દેહ નથી છોડવો ઉત્તમ કાળમાં ઉત્તમ સમયમાં મારે દેહ છોડવો છે સૂર્ય જ્યારે ઉત્તર તરફ વળ્યો ઉત્તરાયણમાં ગતિ કરી અને પુણ્યકાળમાં પવિત્ર સમયે પિતામાં ભીષ્મએ પોતાના શરીરનો ત્યાગ કર્યો મહાપુરુષો મૃત્યુ માટે પણ ઉત્તમ કાળ પસંદ કરતા ઉત્તરાયણમાં પુણ્યકાળ એટલે સારામાં સારો સમય હવે સારામાં સારા સમયમાં શું કરવું જોઈએ તો આપણે ત્યાં બે મહિમા છે શિક્ષાપત્ર તમે વાંચો છો શાસ્ત્ર તમે વાંચો છો પુણ્યકાળ જ્યારે પણ આવે ત્યારે સ્નાન અને દાન સ્નાન કરી પૂજન કરીએ સંધ્યા કરીએ વંદન કરીએ એનો મહિમા છે અને દાન કરીએ તુલસી જગમે આયકે કરલીજે દો કામ ભલા લેને કોનામ મહારાજે ઉત્તરાયણના સમયમાં બોલાવીને સારા સમયમાં જો બ્રહ્મ ભોજન બ્રાહ્મણોને જમાડીએ બ્રાહ્મણ છે એ ભગવાન નું મુખ છે શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણના મોઢામાં આપેલો કોળિયો ભગવાનના મોઢામાં આપેલા કોળિયા બરોબર છે પણ બ્રાહ્મણ કોણ જે બ્રહ્મ એટલે ભગવાનને જાણે છે એ બ્રાહ્મણ છે ખાલી ખંભા ઉપર નાખવાથી કોઈ બ્રાહ્મણ ન થાય એટલે ગુણાત્યાનંદ સ્વામી કહે છે વાતોમાં એક સારા ભગવાનના ભગવદીને જમાડવામાં આવે તો આખા બ્રહ્માંડને જમાડે જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય થાય છે આજની સવારની કથામાં તમે સાંભળ્યું હશે વસો ગામના વાલાભાઈ નો ઉપવાસની રસોઈ પારણાની રસોઈ વાલાભાઈ આપી એટલું જ નહીં વાલાભાઈના ધામમાં ગયા પછી એમના દીકરા તુલસીભાઈ એમણે પણ આખી જિંદગી આ નિયમ રાખ્યું સંતોની વડતાલમાં બારસના પારણાની રસોઈ હંમેશા વાલાભાઈ ને એમના ધામમાં ગયા પછી એમના દીકરા તુલસીભાઈ તરફથી જ હોય વિચારો આપણા મંદિરમાં પણ હા આજે યાદ કરીશ મેસેચ્યુટ વાળા દિલીપભાઈ ઘનશ્યામભાઈ બંને ભક્તો છે એટલા મહિમાવાળા ભક્તો છે મંદિરમાં ક્યારેક દર્શન કરવા આવે છે પણ ઘરે નિયમિત કથા સાંભળે છે ગયા વર્ષે દિલીપભાઈએ સાંભળ્યું કથામાં વાત સાંભળી સ્પેશિયલ કથામાં વાત સાંભળ્યા પછી સંતોને રસોઈ આપવા માટે આવ્યા ખબર પડી બારસના પારણાની રસોઈ તો થઈ ગઈ છે તો કે હરિજયંતિના પારણા આખા વર્ષના હરિજયંતિના પારણાની રસોઈ આપી વર્ષ પૂરું થયું અમને કોઈને તો યાદ જ નહોતું આ વર્ષે પાછા હમણાં થોડા સમય પહેલાં આવ્યા કે સ્વામી મારે વરસ પૂરું થયું હવે આ વર્ષે રિન્યૂ કરવા આવ્યો છું આખા વર્ષના હરિજયંતિના પારણાની કનશ્યા મહારાજનો થાળ સંતો ભક્તોની રસોઈ મારા તરફથી આખા વર્ષની રસોઈ નોંધાવીને પછી રહ્યા જે થાય એ સેવા ઠાકોરજી માટે જયારે કરીએ છીએ મહારાજ અતિશય રાજી થાય છે અને આવા સમયે કોઈ ભક્તને વ્રત ચાલતું હોય કોઈ સંતને વ્રત ચાલતું હોય આપણા ગુરુજીને કેટલા મહિનાનું વ્રત વિચારો અગિયાર મહિનાના ના આવા મોટા પુરુષ એવા મોટા પુરુષને જમાડવાનું જો કોઈને સૌભાગ્ય મળી જાય ને કેટલું મોટું પુણ્ય થાય સમજો છો ને તમે પીવળા ઘનશ્યામારને જમાડીએ સંતોને જમાડીએ ભક્તોને જમાડીએ ભગવાનના કોઈ એકાંતિક ભક્ત હોય એને જમાડીએ આપણે ત્યાં બહુ મોટો મહિમા છે એમાં પણ એવો સમય હોય વ્રતનો સમય હોય એના પારણા હોય ત્યારે જમાડીનું અનંત ઘણું પુણ્ય થાય ઉત્તરાયણ જેવા પર્વ હોય ગ્રહણનો સમય હોય આ એવા સમય છે કે એ સમયમાં કરેલું પુણ્યનું કર્મ એટલે કોઈ પણ સારું સત્કર્મ હજાર કરોડ ફળ આપનારું છે છે શાસ્ત્રમાં લખ્યું અને એટલા માટે શ્રીજી મહારાજ બંને બોલાવીને ભલામણ કરે છે ત્યારે માચા ખાચર હાથ જોડીને બોલ્યા પ્રભુ મારી વિનંતી સાંભળો આપ મળ્યા એટલે અમારે બધા મનોરથ ફળી ગયા હવે કંઈ મેળવવાનું બાકી રહ્યું નથી હવે તો આપ જેમ રાજી થાવ તેમ અમારે કરવાનું છે હવે પછી આપ અમને ફરીવાર ક્યારે મળશો આપ જેમ કહો તેમ અમે કરીએ શરણાગતોના નાથ હે પ્રભુ આપ અમારા ઉપર રાજી રહો બાલ પ્રભુ કછું ન જાને તુમ કહો તે સેહી માને પ્રભુ અમે તો બાળક છીએ અમે બાળક જેવા અજ્ઞાની છીએ मने कई जाजी खबर नहीं पड़ती हम बाल प्रभु कछु न जाने तुम कहो ते ही माने जैसे तुम्हारी मर्जी होई हो ते भी हम हमकू सोई हम बाल प्रभु कछु न जाने બસ પ્રભુ આપની જે મરજી હોય તે આપ અમને કહો એ પ્રમાણે અમે કરીશું માચા ખાચરની ખૂબ રાજી થશે આ કેવા ભગવાનના ભક્ત છે આ પ્રસંગ બહુ લાંબો બહુ વિસ્તારથી આ ગ્રંથમાં લીધો છે એટલે આપણે આજે પૂરો નથી કરતા પણ તમને નાનું હોમવર્ક આપું છું આ માચા ખાચર કેવા સારા ભગવાનના ભક્ત છે એ જાણવું હોય તો તમારે વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું આડત્રીસમું બધા ભક્તો વાંચી લેજો મધ્ય પ્રકરણનું વચનામૃત આડત્રીસમું બધા ભક્તો વાંચજો આવતીકાલે આપણે માચા ભક્તની આ પ્રાર્થના માચા ભક્તની પ્રાર્થના સાંભળી મહારાજ કેવા રાજી થાય છે શું સંવાદ થાય છે એ કથાનું શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे